નમસ્કાર મિત્રો, શું મિત્રો આપ શિક્ષક થવા માંગો છો? તો મિત્રો આ વિડીયો તમારી માટે છે. નમસ્કાર મિત્રો, હું છું ગોસાઈ જગદીશ ગીરી, પ્રિન્સિપાલ લોક ભારતી અધ્યાપન મંદિર સણોસરા. તો મિત્રો આજરોજ ધોરણ 12નું ત્રણેય પરિવારનું એક સાથે પરિણામ એ આવી ચૂક્યું છે અને આપ સૌ ખૂબ સારા ટકાએ, ખૂબ સારા માર્ક્સે આપણે ધોરણ 12 પાસ કર્યું હશે એવી અપેક્ષા રાખું છું અને સૌને અભિનંદન પાઠવું છું. મિત્રો, હવે ધોરણ 12 પછી આપણે શું કરવું એવા ઘણા બધા મનમાં પ્રશ્નો એ થતા હશે. પણ જો આ પ્રશ્નની અંદર તમને એક પ્રશ્ન એવો હોય કે મારે હવે શિક્ષક બનવું છે, તો મિત્રો શિક્ષક કઈ રીતે બની શકાય એનો આ એક વિડીયો હું તમને રજૂ કરું છું. તો મિત્રો આપ જોઈએ છીએ, આપણે તો શિક્ષક ખાસ કરીને પ્રાથમિક શાળાની અંદર અને માધ્યમિક શાળાની અંદર ત્યાં આપણે શિક્ષક ખાસ આપણે એને ઉલ્લેખ કરતા હોઈએ છીએ. તો પ્રાથમિકની અંદર જ્યારે આપણે શિક્ષક બનીએ છીએ ત્યારે એમની અંદર આપણે બે વિભાગો છે, હવે અપર પ્રાઇમરી છે અને લોઅર પ્રાઇમરી છે, એટલે કે ધોરણ 1-5 અને ધોરણ 6-8, અને હાઈસ્કૂલની અંદર આપણે જોઈએ તો ધોરણ 9-12. તો આ ચારેયની અંદર આપણે જો શિક્ષક બનવું હોય તો કયા અભ્યાસક્રમ કરવા પડે એની વાત આપણે આજે ખાસ કરીને આપણે કરીશું. તો મિત્રો આપણે પ્રાઇમરીની અંદર આપણે સૌ પ્રથમ આપણે જોઈએ તો ધોરણ 12 પછી માત્ર ને માત્ર 2 વર્ષનો આ ટૂંકા ગાળાનો અભ્યાસક્રમ એટલે DLED. મિત્રો DLEDનું પૂરું નામ છે ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન, જેનું જૂનું નામ PTC છે. તો મિત્રો આ 2 વર્ષના ટૂંકા ગાળાની અંદર જો તમે 12 ધોરણ પછી અભ્યાસક્રમ તમે જો કરો તો તમે ધોરણ 1-5ની અંદર તમે શિક્ષક બની શકો. અને આ ધોરણ 1-5 એટલે બાલવાટિકા પણ એમની અંદર એ આવી ગયું છે. તો આ 1-5ની અંદર શિક્ષક બનવા માટેનો અભ્યાસક્રમ એટલે કે DLED. અને હું જ્યાં પ્રિન્સિપાલ છું, હું જેમની વાત કરી રહ્યો છું, એ અભ્યાસક્રમ પણ જે છે લોક ભારતી અધ્યાપનની અંદર એ થઈ રહ્યો છે DLEDનો. તો મિત્રો અહીંયા ધોરણ 1-5 માટે એ આપણે ધોરણ 12 પછીનો DLEDનો અભ્યાસક્રમ કર્યો હોય તો એની અંદર આપણે લાગી શકાય. બીજું ધોરણ 6-8ની અંદર એટલે કે અપર પ્રાઇમરીની અંદર તમારે જો લાગવું હોય તો તમે DLED કર્યું હોય અને જો તમે BA, BCOM કે BSc એટલે કે કોઈ પણ ગ્રેજ્યુએશન તમે જો સાથે સાથે કર્યો હોય તો તમે ધોરણ 6-8ની અંદર પણ શિક્ષક બની શકો. તો મિત્રો આ 2 અભ્યાસક્રમની હું જરા વિગતે હું તમને વાત કરીશ કે આ અભ્યાસક્રમ શા માટે કરવો જોઈએ. તો સૌ પ્રથમ મિત્રો આપણે જોઈએ તો હાલની અંદર આપણે ધોરણ 1-5ની અંદર 25-30 હજાર જેટલી જગ્યાઓ એ રહેલી છે. સૌથી વધુ જે નિવૃત્ત જે થઈ રહ્યા છે શિક્ષકો એ પણ ધોરણ 1-5ની અંદર જ થઈ રહ્યા છે, અને જેટલા નિવૃત્ત થશે એટલી પણ ભરતી સરકારે એ કરવી પડશે, એટલે કે ભવિષ્યની અંદર આ કોર્સની ડિમાન્ડ એ ખૂબ જ રહેવાની છે. તો સૌથી પહેલાં આપણે ધોરણ 1-5ની અંદર એ DLED તમે કરી શકો તો તમે ત્યાં કરો તો તમને એની અંદર તમને ગવર્મેન્ટ જોબ તમને એ મળી શકે. બીજું સાથે સાથે જો તમે BA કરો કે BCOM કરો કે BSc કરો, એટલે કે તમે 6-8ની અંદર પણ તમે શિક્ષક બની શકો. હવે મિત્રો બીજી વાત એ મારે કરી છે કે આ જે PTC નો એટલે કે DLED નો અભ્યાસક્રમ છે એ માત્ર ને માત્ર 2 વર્ષનો અભ્યાસક્રમ છે, એટલે એકદમ શોર્ટ ટાઈમની અંદર તમને પાક્કામાં પાકી ડિગ્રી મળે એવો આ અભ્યાસક્રમ છે. ઘણા મને એમ પૂછતા હોય છે કે હવે શિક્ષક તરીકે એમાં ક્યાં પણ સર્વિસ મળશે, તો હું તમને જુદું કહું છું કે કયા એવા ફેક્ટર છે, કઈ ફેકલ્ટી છે, કયો એવો અભ્યાસક્રમ છે કે ત્યાં તમે એ અભ્યાસક્રમ કર્યા બાદ તરત જ તમને સર્વિસ મળે. અરે હું તો કંઈક જુદું પણ કહેવા માંગુ છું કે ઘણા વિદ્યાર્થી કહેતા હોય છે ભાઈ અમારે PTC નથી કર્યો, તો એને પૂછતો હોય છું તમારે તો હવે તમે શું કરશો,
તો કે બીએ કરશું, બી કોમ કરશું, ને પછી મેં કહી શું કરશો? તો પછી જે થાય તે. એટલે મિત્રો, પછી શું થવાનું છે અમને ખ્યાલ છે. બીએ થયા, બીકોમ થયા કે બીએસસી થયા, અને પછી તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી જ કરવાના છો. એક પોલીસ કોન્સ્ટેબલની જગ્યા બહાર પડતી હોય છે મિત્રો, લાખોની સંખ્યામાં ફોર્મ ભરાય છે. મંત્રીનું જે તલાટી કમ મંત્રીના ફોર્મ ભરાય છે લાખોની સંખ્યામાં. સચિવાલયની અંદર, બિન સચિવાલયની એની બધી પરીક્ષાઓ જે લાખોની સંખ્યાની અંદર ત્યાં ફોર્મ ભરાતા હોય છે. અને ખૂબ આપણે સ્પર્ધા કરી અને એમાં પાસ થઈ અને એની અંદર આપણે અવ્વલ જો આપણે આવતા હોઈએ ને તો એમાં ચોક્કસ આપણે લાગી શકાય. પણ સ્પર્ધા ખૂબ છે. જ્યારે અહીંયા તમારે સ્પર્ધા બહુ ઓછી રહેલી છે. આખા ગુજરાતની અંદર 3,000 થી 4,000 જ માત્ર જે છે એ પીટીસી કરનારા છે. ગયા વર્ષે જ્યારે પરીક્ષા લેવાની હતી ટેટ વનની, ત્યારે 70,000 હતા. એમાંથી તો 10,000 તો વિદ્યાર્થીએ પરીક્ષા પણ નહોતી આપી. તો કેટલું કમ આપણે ત્યાં સ્પર્ધા, માત્ર 60,000 જે છે એ વિદ્યાર્થીની સાથેનું આપણું એ સ્પર્ધા રહી છે. આપણે લાખોની સાથે આપણી સ્પર્ધા નથી, કે 18 લાખ 19 લાખ એની સાથે બિલકુલ સ્પર્ધા નથી. તો આ પરીક્ષાની અંદર આ ડીલ કરવાથી તમે જ્યારે ટેટની પરીક્ષા તમે આપો છો ત્યારે આ હજારોની સંખ્યામાં હોઈ શકે, લાખોની સંખ્યામાં નહીં. બીજું મિત્રો, તમે આપણે જોઈએ તો ટેટ વન તમે પાસ કરી નાખ્યું એટલે તમને મળશે 1 થી 5 અંદર. તમારે આ ડીલ કર્યા પછી 1 થી 5 અંદર સર્વિસ મળશે. અને જો ટેટ 2 પાસ કરશો તમે તો 6 થી 8 અંદર. અને આ ટેટ 1 કે ટેટ 2 તમે જો પાસ કરી નાખો તો હજારો ને તમે માત્ર 15 થી 20 હજાર ના વિદ્યાર્થીની સાથે તમે જશો, માત્ર એટલા જશે. અને તમે મેરિટમાં આવશો એટલે પાક્કું તમને એ સર્વિસ મળી શકે. અરે ઘણા તો એમ કહેતા હોય છે, અથવા હું જોતો છું સારા સારા જે શહેરોની અંદર, કે પ્રાઇડ જોબ કોઈ મોલની અંદર કરતા હોય છે, કોઈ જુદી જગ્યાએ કરતા હોય છે. તો એની કરતાં જ્યાં સુધી ગવર્મેન્ટ સર્વિસ ન મળે ત્યાં સુધી તમે કોઈ પણ પ્રાઇવેટ સ્કૂલની અંદર સન્માનથી આપણે એ નોકરી કરી શકાય એવો પણ અભ્યાસક્રમ એ ડીએલએડનો અભ્યાસક્રમ છે. તો માટે પણ તમારે આ માટે પણ તમારે એ ડીએલએડ કરવું જ જોઈએ. તો મિત્રો, આની સાથે બીજા હું પણ ફાયદા જણાવી દઉં કે દાખલા તરીકે તમારે ડીએલએડ ન કરવું હોય, બીએ કરવું હોય, તો આ એક એવો અભ્યાસક્રમ છે કે તમને ડીએલએડ કરતાં કરતાં એટલે કે પીટીસી કરતાં કરતાં પણ તમને એક્સટર્નલ બીએ કે બીકોમ કરીને અમે છૂટ આપીએ છીએ. મિત્રો વિચાર કરો તમે કે પીટીસીના 2 વર્ષ હોય, બીએના જે છે 3 વર્ષ હોય, તો પીટીસીના 2 વર્ષ પૂરા થાય તો સામે તમે એક્સટર્નલ જે છે કોઈ જગ્યાએ તમે બીએ કરો તો ત્યાં પણ તમારે એસવાય પૂરું થયું હોય. અને ગ્રેજ્યુએશનની અંદર હંમેશા છેલ્લું વર્ષ ટીવાય હોય એનું મહત્વ હોય, તો એ વર્ષે તમે પીટીસી પણ પૂરું કરી નાખ્યું હોય, માત્ર છેલ્લું વર્ષ વધે ત્યારે તમે અહીંથી પીટીસી પૂરું કર્યું હોય, તમે ઘરે હો અને ત્યાં પણ 1 વર્ષ સરસ તમે મહેનત કરશો તો ટીવાયની અંદર પણ તમને સારા ટકા તમે પાસ થઈશો. એટલે કે 3 વર્ષની અંદર 2 ડિગ્રી મિત્રો મળે, ડીએલએડ પણ થઈ શકાય અને સાથે સાથે તમે બીએ પણ કરી શકો. તો મિત્રો હવે આ જોજો, આ 3 વર્ષની અંદર 2 ડિગ્રી આ મળે તો કેવી સરસ વાત કહેવાય. અને આ 2 ડિગ્રી તમને મળી જાય તો તમે ટેટ 1 આપી શકો અને ટેટ 2 આપી શકો, એટલે 1 થી 5ની અંદર પણ તમે શિક્ષક થઈ શકો અને 6 થી 8ની અંદર પણ તમે શિક્ષક થઈ શકો. તો આ અભ્યાસક્રમ જો તમારે કરવો હોય તો આવો લોકભારતીની અંદર, લોકભારતી અધ્યાપન મંદિર સણોસરા. હવે આપણું આ રિઝલ્ટ આવી ગયું છે એટલે જ્યારે માર્કશીટ આવી જશે એટલે તરત જાહેરાત પેપરની અંદર આવશે. અને એ જાહેરાત આવ્યા થી તમારા 10 દિવસની અંદર તમારે જ્યાં તમારે ડીએલ કરવું હોય, તમારે દાખલા કે લોકભારતીમાં કરવું તો લોકભારતી આવીને તમારે એ ફોર્મ ભરવાનું થશે. અને તમે મેરિટમાં આવી જશો એટલે તમને તરત જ તમને જાણ કરવામાં આવશે અને તમારો પ્રવેશ કન્ફર્મ તમારો થશે. તો મિત્રો અત્યારે હજી જાહેરાત નથી આવી, પણ એક ગૂગલ ફોર્મ બહાર પડ્યું છે. જે લોકો પીટીસી એટલે કે ડીએલ કરવા માગે છે એની ખૂબ પૂછપરછ રહેતી હોય છે, તો એ ગૂગલ ફોર્મ
તમે ભરીને રજીસ્ટ્રેશન કરાવો, જેથી કરીને કાંઈ પણ માહિતી તમારે જોતી હોય, કોઈ તમારે માર્ગદર્શન જોતું હોય તો એ માર્ગદર્શન તમે અમે ચોક્કસ અમે તમને આપીશું. તો તમે પેલા ગૂગલ ફોર્મ બનાવો, જ્યાં સુધી જે આપણું ફોર્મ ભર બહાર પડ્યું નથી ત્યાં સુધીમાં. પછી તમને હું નિરાંતે વાત કરીશ કે એમાં કયા કયા સર્ટિફિકેટ તમારે એ જોઈશે. તો અત્યારે આપણે એ રાખીએ કે આ ડીલેન્ડ માટે લોગભારતીની અંદર તમે આવો અને લોગભારતી સંસ્થા તમે જુઓ કે જે 1948ની અંદર આ અધ્યાપનની સ્થાપના થયેલી. અને માત્ર અહીંયા ભણવાનું નથી, અહીંયા અહીં તો સાથે સાથે એટલા બધા વિવિધ કાર્યક્રમો અમે કરતા હોઈએ છીએ. તમે આ યુટ્યુબ ચેનલ ઉપર તમે જોઈ શકશો મિત્રો કે શિક્ષક થવા માટે, શિક્ષક બનવા માટે જે જરૂરી કૌશલ્યો જે છે એ વિદ્યાર્થીની અંદર કૌશલ્યોનો વિકાસ થાય એ રીતનું જે શિક્ષણ કાર્ય જે આ થઈ રહ્યું છે તે છે લોકભારતી અધ્યાપન મંદિર. તો મિત્રો તમે હું અહીંયા પણ નીચે ડિસ્ક્રિપ્શનની અંદર અમારા સૌ કોઈના કોન્ટેક્ટ નંબર પણ હું આપીશ. ઈમેલ પણ તમે ફોન કરીને તમે રૂબરૂ પણ તમે અમને સલાહ માર્ગદર્શન અમારી તમે લઈ શકશો. હવે વાત રહી મિત્રો બીજું ફરીને, હું તમને કીધું હાઈસ્કૂલની અંદર શિક્ષક બનવું હોય તો શું કરવું પડે. તો હાઈસ્કૂલની અંદર જો શિક્ષક બનવું હોય તો 9-10માં બનવું હોય તો બીએડ કરવું પડે. એની માટે તમારે બીએ પણ કરવું પડે 12 ધોરણ પછી. તો બીએ અને બીએડ થાવ એટલે તમે હાઈસ્કૂલની અંદર તમારી તમને સર્વિસ મળે. જો તમારે હાઈ સેકન્ડરીની અંદર તમારે જો શિક્ષક થવો હોય તો બીએ સાથે પ્લસ તમારે એમએ પણ કરવું પડશે. અને બીએડ જો તમે એમએ બીએડ હોય, એમકોમ બીએડ હોય કે એમએસસી બીએડ હો તો તમને ધોરણ 11 અને 12 એટલે કે હાયર સેકન્ડરીની અંદર તમે શિક્ષક બનવા માટે તમે લાયક ગણાવ. પણ મિત્રો વિચાર કરો કે અત્યારે તમે એમએ અને બીએડ તમે થાવ એટલે કે ધોરણ 12 પછીના કેટલા દિવસે 3 વર્ષ ને 2-5 વર્ષ જેનો અભ્યાસક્રમ તમારે કરવો પડે તઈ તમે એ શિક્ષક બની શકો. પણ ટૂંકામાં ટૂંકા આ ગાળાની અંદર જો કોઈ અભ્યાસક્રમ હોય તો માત્ર ને માત્ર એક જ અભ્યાસક્રમ છે, તે છે DLED. તો મિત્રો આવો લોકભારતીમાં અને બરાબર શિક્ષક થવા માટે તમે જોશો આખા ગુજરાતની અંદર કોઈ પણ શિક્ષકને પછી તમે પૂછશો તો એ લોકભારતીનું જે છે લોકભારતીમાં અધ્યાપન કરવાની સલાહ તમને બિલકુલ આપશે. તમે જે તમારું ગામ હોય ત્યાં પણ કોઈને પૂછશો તો પણ લોકભારતી વિશે માહિતી મળશે. આ યુટ્યુબ ચેનલની અંદર પણ તમે લોકભારતીના ઘણા બધા વિડીયોઝ એની ડોક્યુમેન્ટરી મૂવી પણ તમે એ જોઈ શકશો. અને મને લાગે છે કે કાંઈ પણ હવે બહુ રહેશે નહીં તમારા મનની અંદર સંશય કે કરવું કે ન કરવું. તેમ છતાં કોઈ પણ સંશય હોય તો બિલકુલ અમને ફોન કરી અને માહિતી મેળવજો. સૌનો આભાર, ધન્યવાદ.